શ્રી જયંબે પદયાત્રી સેવા કેન્દ્ર દ્રાણ મહુડી અંબાજી રોડ ખાતે સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. શ્રી જયંબે પદયાત્રી સેવા કેન્દ્ર છેલ્લા 26 વર્ષથી ચાલતો આવ્યો છે. પદયાત્રીઓ માટે 24 કલાક સેવા આ કેમ્પની અંદર આપવામાં આવી રહી છે. શાક ખીચડી કઢી ચા ગાંઠિયા મેડિકલ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 24/9/2023 થી 27/9/2023 સુધી ચાલુ રહેશે. આજરોજ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સ્વચંદ્રિકાબેન કિરીટભાઈ શિવાભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કરી ભંડારાને ખુલ્લો મૂકવામાં આવ્યો. પટેલ અરશદભાઈ, નલિનભાઈ, થોડાભાઈ પટેલ, ગુણવંતભાઈ પટેલ, રાજેશભાઈ ચક્રવાલા, રાવલ અરવિંદભાઈ ખેડબ્રહ્મા, ભારતીય જનતા પાર્ટી સરપ્રમુખ મોલિનભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ, કેસરસિંહ બિહોલા, આશિકભાઈ, દિનુભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, જયભાઈ પટેલ, હેમિલભાઈ પટેલ, રાવલ ધવલભાઈ, નીરજભાઈ પટેલ વગેરે બહુ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો, પરિવાર, મિત્ર મંડળ હાજર રહ્યા હતા. કુંજન દીક્ષિત, એચબીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા. અહીંયા આપણે 27 વર્ષથી આ જય અંબે સેવા કેમ્પ ચાલે છે, એટલે કિરીટભાઈ એટલે મારા તો કાકા થાય, એટલે કિરીટ અંકલનો આ કેમ્પ 27 વર્ષથી છે. અમે દરેક વર્ષે અહીંયા સેવા કરવા આવીએ છીએ. પદયાત્રીઓ એટલા બધા આવે છે, એમની સેવા કરી અને અમને ખૂબ જ આનંદનો આવો અવસર મળે છે. અમે અમદાવાદથી બધા દર વર્ષે આવીએ છીએ અને એટલો જ આનંદ અને ઉત્સાહ હોય છે કે અમને પણ એવું થાય છે કે અમે 5 દિવસ રોકાઈ જઈએ, પણ અમે 1 દિવસની સેવા અમે જરૂર અમે અહીંયા આપવા આવીએ છીએ અને ખૂબ જ મજા આવે છે. જય અંબે બોલતા જાઓ અને ખીચડી અને શાક લેતા જાઓ. જય અંબે અમે પણ બોલીએ અને પદયાત્રી પણ બોલે, એટલે એનો આનંદ કંઈક જુદો જ આવે છે અને આખો દિવસ ભગવાન માં અંબાનું નામ લઈએ છીએ. જય અંબે. બોલો શ્રી અંબે માત કી જય. સ્વર્ગસ્થ કિરીટભાઈ શિવાભાઈ પટેલ પરિવાર પહેલાલવાળા અને હાલ નરોડા રહે છે, એમને એક આદ્ય સ્થાપક આ ભંડારાના છે અને તેમના ચીલા ઉપર એટલે કે તેમના ભાઈઓ, એમના દીકરા, એમનો પરિવાર એ આ ભંડારાનું સતત આ 27મી વખતનું આયોજન છે. 26 ભંડારા એમને કર્યા અને 27મા વર્ષે અમે બધા સાથે મળી અને પદયાત્રાઓની આ સેવા કરીએ છીએ. સાથે સાથે આરોગ્ય કેન્દ્ર બાજુમાં અવિરત પ્રણે ચાલુ છે. આ ભંડારો 24 કલાક પ્રસાદી વહેંચી રહ્યો છે અને પદયાત્રીઓ વર્ષોથી એમને આ ભંડારાની અંદર પ્રસાદી લઈ અને આગળ જાય છે. આ ભંડારાની અંદર તન મન ધનથી દરેક એમના મિત્રો, સ્નેહીજનો, સગા સંબંધી બધા જ આવી અહીંયા સેવા આપે છે. અમારા જેવા મિત્રો, એમનો પરિવાર, અમે સતત અહીંયા 5 દિવસ રોકાઈ અને સેવા કરીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આ ભંડારો એમના પરિવાર થકી કિરીટભાઈના નામ ઉપર આ જીવન ચાલે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. બોલો શ્રી અંબે માત કી જય. ભક્તો વિડીયો સ્કીપ મારો જન તો ભક્ત જન તાદા તાતા સૂર નહીં તો રહેજે વાજણી મત ભાવે છે જનની જણ તો ભક્તજણ એટલા માટે કીધેલો ભગત ખાતા હતા કાઢો એટલા માટે જ આ કહું છું કે આ જે પદયાત્રીઓ જે આવે છે ને એ બધા પોતાનું કષ્ટ વિધિ માતાના ભંડારા દર્શન કરવા માટે ચાલતા જાય છે. કષ્ટ વિધિ સૌથી પહેલાં તો એમનો હું આભાર માનું છું. બીજો આભાર માનું છું મારા મોટા બહેનો કે જે એમને પ્રેરણા સ્ત્રોત ભરીને અમારા ભંડારો ચાલુ રાખવા માટે અમારા જે મિત્ર સર્કલ છે એ બધાને પ્રોત્સાહન અમને અપાવડાવ્યું અને ચાલુ રાખવામાં મદદ કરી. મારા પરિવારનો સાહસ સહકાર મળ્યો, મારા ભાભીનો સાહસ સહકાર, ભાઈનો હું નાસીપાસ થઈ ગયો હતો પણ ભંડારો ચાલુ રાખવાની પ્રેરણા ત્યાંથી મળી અને આ ભંડારો અવિરત 24 કલાક માટે ચાલુ રહે છે અને અહીંયા આગળ અમે જમવાનું બે ટાઈમ ફૂલ અને 24 કલાક ચા નાસ્તો મળે છે. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા મિત્રમંડળનું અને આવતા પદયાત્રીઓ. જો પદયાત્રીઓ ત્યાં કદી ચાલતા ના નીકળે તો પછી અમે આ સેવા ના કરી શકીએ. તો સૌથી પહેલાં હું ચાલતા પદયાત્રીઓનો ખૂબ જ આભાર માનું છું. બોલો શ્રી અંબે માત કી.